સ્વાગત છે સીએનબીસી બજારમાં ટેક્સ પટેલ સાથે ફરી એક વખત હું હાજર છું અને બજેટ બે હજાર સત્તરની જ્યાં આપણે એક આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ બજેટ આવી ચૂક્યું છે આવકવેરાથી લઈ અને પ્રત્યક્ષ કરવેરા સંબંધિત આપણે કેટલીક જાહેરાતો અને રાહતોની જે અપેક્ષા રાખી રહ્યા હતા એમાં કેટલાક અંશે આપણે જોઈએ તો કભી ખુશી ગમ કભી ખુ કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ બનતો દેખાયો છે કેટલાક ફ્રન્ટ ઉપર સરકાર તરફથી બજેટમાં આપણને રાહત મળતી દેખાઈ રહી છે તો કેટલાક ફ્રન્ટ એવા છે કે જ્યાં સરકારે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપ્યું ખાસ કરીને ઇન્ડાયરેક્ટ ટેક્સના સંદર્ભમાં જો વાત કરીએ તો ત્યાં એટલું મોટું ફોકસ આપણને આવતું નથી દેખાયું કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા જીએસટી બિલની રાહ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ પણ જે સીધા કરવેરાની અંદર જે ફેરફારો થયા છે અને ખાસ કરીને પગારદાર વર્ગ અને સિનિયર તેમજ સુપર સિનિયર સિટીઝન માટેના જે ફેરફારો થયા છે એના અંગેની આજે વાત કરીશું આપણી સાથે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ જોડાઈ ગયા છે મુકેશભાઈ આ વખતના બજેટની અંદર જો વાત કરીએ તો આવકવેરાના દર સંબંધી કેટલીક રાહતો આ બજેટમાં આપી છે એના અંગે શું કહેશો અને ખાસ કરીને અહીંયા જે મર્યાદા વધારવાના બદલે ટેક્સ રેટમાં જે ફેરફાર કર્યો છે તેની પાછળ શું કારણ છે વિક્રમ જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે અંદાજપત્ર સૌપ્રથમવાર પ્રથમવાર પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર અંદાજપત્રોમાંનું બની રહ્યું અને યોગાનું યોગ આ વખતે વસંત પંચમી પણ હતી એટલે નાણાં મંત્રીએ પણ એક ખુશનુમા મૂડમાં એમણે શરૂઆત કરતા કહ્યું કે આઈ એમ બ્રિંગિંગ યુ સમ છિયર એન્ડ ઓપ્ટિમિઝમ એટલે હું કહીશ કે વસંત ઋતુમાં આપણે જેની અપેક્ષા રાખી હતી એવી વસંત પંચમીના રોજ નાણાં મંત્રીએ આપણને રાહતોનો એક ગુલદસ્તો તો આપ્યો કારણ કે જ્યાં સાડા બાર હજાર રૂપિયા સુધીની આવકવેરાની રાહત જેના ઉપર તમે જો એજ્યુકેશન સેસ તમે ત્રણ ટકાનો ઉમેરો તો લગભગ બાર હજાર પંચોતેર રૂપિયાની અસરકારક રાહત થાય તો એમ કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોમાં કદાચ આટલી રાહત કોઈ નાણાં મંત્રીએ એક સાથે એક અંદાજપત્રમાં આપી નથી જો રેટ સ્ટ્રકચરના સંદર્ભમાં પણ વાત કરીએ તો લગભગ વીસ વર્ષનું વહાણું વાઈ ગયું એટલે કે ઓગણીસો ને સત્તાણુંમાં ત્યારના નાણાં મંત્રી શ્રી ચિદમ્બરમે જે એમના ડ્રીમ બજેટ તરીકે ઓળખાયું તે વખતે એમણે આ દસ વીસ ને ત્રીસ ટકાના સ્લેબરેટ્સનું સ્ટ્રકચર આખું એમણે સેટ કરેલું એ સ્ટ્રકચરમાં પહેલીવાર એમણે દસ વીસ ને ત્રીસની સાથે નાણાં મંત્રીએ એક દસની જગ્યાએ પાંચ ટકાનો રેટ કરીને વીસ ત્રીસને ઇન્ટેક્ટ રાખ્યા છે એટલે ધીસ ઇઝ અ ચેન્જ ઇન ધી એન્ટાયર શિફ્ટ ઓફ ફોકસ તમે પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી સામાન્ય રીતે જે મુક્તિ મર્યાદા છે એ વધારવામાં આવતી હતી એની જગ્યાએ આ વખતે એમણે આ એપ્રોચ કેમ કર્યો આમ જુઓ તો છેલ્લા કેટલાક બે ત્રણ વર્ષથી તો નાણાં મંત્રી લિમિટ વધારવાને બદલે એમને બહુ વધારે પડતી રાહત બધાને એક્રોસ ધ બોર્ડ આપવી ન પડે એટલા માટે જેને આપણે આવકવેરાના કાયદા હેઠળ રિબેટ કહીએ છીએ એ કલમ સિત્યાશી એમાં સુધારો કરીને એ અમુક આવક સુધીના એટલે જે પ્રવર્તમાન જોગવાઈઓ પ્રમાણે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકના સંદર્ભમાં અગાઉ પાંચ પચીસો અને ચાલુ વર્ષ માટે પાંચ હજાર રૂપિયાની આવકવેરા રિબેટની રાહત પણ શરત એ કે તમારી પાંચ લાખથી તમારી કુલ કરપાત્ર આવક વધતી ન હોય હવે શા માટે અઢી લાખના ચાર લાખ ન થયા કદાચ અઢીના ચાર થયા હોત તો આજે એમ સમજો કે ઇટ વુડ હે બીન મોરોલેસ ધ સેમ રિલીફ એના જેવી જ હોત પગારદારોને એમણે જો એક સ્ટેન્ડર્ડ ડિડક્શન એમ કહ્યું હોત કે હું પચાસ હજાર આપું છું પગારદારનો કોઈનો એવરેજ રેટ સામે તે પચીસ ટકા હોઈ શકે ઇવન ઇન ધ ટોપ બ્રેકેટ તો એ પણ લગભગ આ સાડા બાર હજાર રૂપિયાની રાહતની સમકક્ષ થાય પણ એ રાહતોને બદલે એમણે જે લિમિટ એ જ રાખીને આ પ્રકારે જે એક આખું સ્ટ્રકચર કર્યું છે એની પાછળનો એમનો આશય એ છે કે નાણાં મંત્રી ઈચ્છે છે કે જે એમનો ટેક્સ બેઝ છે એ ટેક્સ બેઝ ઇરોડ ન થાય કારણ કે એઝ ઇટ ઇઝ અત્યારે ત્રણ કરોડ ઉપર જ કરદાતાઓ છે જેમાંથી એક કરોડ તો કશો જ ટેક્સ ભરતા નથી બાકી રહ્યા બે કરોડ એ બે કરોડમાં પણ મેજોરિટી જે છે તે બધા અઢીથી પાંચ લાખની વચ્ચે જ આવે છે એટલે કે પાંચ લાખની ઉપર ટેક્સ ભરનાર જે કરદાતાઓની સંખ્યા છે આ વખતે નાણાં મંત્રી જ્યારે આંકડા આપ્યા ત્યારે સૌ ચોંકી ઉઠ્યા ઘડી ભરતો કારણ કે માત્ર છોતેર લાખ લોકો પાંચ લાખ ઉપરની આવક દર્શાવે છે જેમાંથી છપ્પન લાખ તો પગારદારો છે એટલે કે વીસ લાખ જ જેને આપણે ઓર્ગેનાઇઝ સેક્ટર ધંધાદારીઓ વ્યવસાયીઓ આજે વેપારીઓ ઉદ્યોગકારો લોયર્સ ડોક્ટર્સ એન્જિનિયર્સ આર્કિટેક્ટ પ્રોફેશનલ્સ આ બધાની વાત કરો એમનો સમાવેશ થાય તો આટલી નાની સંખ્યામાં આટલી આવક જો દર્શાવવામાં આવતી હોય તો નાણામંત્રીએ મંત્રીએ જેમ કહ્યું કે વી આર સિરિયસલી લેકિંગ ઇન ટેક્સ કોમ્પ્લાયન્સ એટલે એ સંદર્ભમાં એમણે આ અંદાજપત્રમાં ફોકસ જે રાખ્યું છે એ કે ભાઈ લિમિટ હું એ જ રાખું છું તમે રિટર્ન ભરતા રહો તમારા ઉપર અમારી નજર રહેશે તમારા વ્યવહારો જે છે એના ઉપર અમારી નજર રહેશે અને આ અંદાજપત્રમાં એમણે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે આવકવેરા ખાતું સંપૂર્ણપણે સુસજ્જ છે માહિતી મેળવવા માટે અને માહિતીને તારવીને એના આધારે યોગ્ય પગલાં લેવા માટે એટલે કરદાતાઓને આમાંથી એક સંકેત લઈને હવે જે આખું નવું ફોકસ છે એને લક્ષમાં રાખતા આઈ થિંક વી કેન સી બેટર ટેક્સ કોમ્પ્લાયન્સ ઇન ધી યસ ટુ કમ ઓકે સાથે જ અહીંયા સિનિયર અને સુપર સિનિયર સિટીઝન તેમજ પગારદાર વર્ગ થોડો દુખી અને નારાજ રહ્યો છે એ અંગે આપની શું પ્રતિક્રિયા છે વિક્રમ હું સમજી શકું છું મને પોતાને પણ એમના માટે ખૂબ જ સહાનુભૂતિ છે મને આશ્ચર્ય થાય છે કે નાણા મંત્રીએ શા માટે ખાસ કરીને પગારદારોની જો પહેલાં વાત કરીએ તો ઉપેક્ષા કરીએ એક તરફ એમણે એમ કહ્યું કે ભાઈ છોતેર લાખ લોકો જે પાંચ લાખથી વધારે દર્શાવે છે આવક એમાં છપ્પન લાખ તો પગારદારો છે એટલે એમનો કહેવાનો ક્લિયર ભાવાર્થ હતો કે ભાઈ પગારદારો એ મારી લોયલ કોન્સ્ટિટ્યુઅન્સી છે જોડે જોડે એકચ્યુઅલી એમણે એ પણ નિર્દેશ આપ્યો કે એક લાખ બોતેર હજાર માત્ર એક લાખ બોતેર હજાર કરદાતાઓ દસ લાખથી વધુ આવક દર્શાવે છે એટલે સોરી પચાસ લાખથી વધુ આવક દર્શાવે છે એક લાખ બોતેર હજાર કરદાતાઓ તો જે એક લાખ બોતેર હજાર કરદાતાઓ પચાસ લાખથી વધુ આવક દર્શાવે છે એ કરદાતાઓને પણ તમે આજે યુ નો એમને ઇફ યુ આર ટ્રાઈંગ ટુ પનિશ પનિશે એમ કહીએ તો ચાલે જે લોકોને આજે કોઈ કારણ નથી કે યુ નો એ લોકો આટલું કોમ્પ્લાય કરે છે બીજા લોકો તો કશું ભરતા નથી તો એ પચાસ લાખ ઉપર દર્શાવે છે તમે એમના ઉપર એમને કંઈ રાહત આપવાને બદલે એમના ઉપર વધારાનો બીજો દસ ટકાનો પેલો સરચાર્જ યુ સી એ થોપી દીધો એટલે આ બે જે એમની લોયલ કોન્સ્ટિટ્યુઅન્સીસ હા એક તરફ મેં કહ્યું પ્રમાણે પગારદારો બીજી તરફ જે પચાસ લાખથી વધુ દર્શાવ આવક દર્શાવનારો વર્ગ એ બંનેને એમણે કંઈક રિવોર્ડ આપવો જોઈએ તો એની જગ્યાએ પનિશ કર્યા છે એટલે એ લોકો સ્વાભાવિક રીતે દુઃખી છે કારણ કે એમને કંઈક વિશેષ રાહત જે સૌને આપી એ જ પગારદારોને આપી એટલે પગારદારો એનાથી દુઃખી છે સિનિયર સિટીઝન્સની વાત કરીએ વિક્રમ તો સિનિયર્સ ત્રણ લાખ સુધીની સાહીઠ વર્ષની ઉંમર હોય ઉપર તો ત્રણ લાખની લિમિટ હવે આપ જાણો છો કે આ જે પચીસો રૂપિયાનો આવકવેરાનો રિબેટ કારણ કે એમણે આવકવેરા રિબેટમાં પણ શું ફેરફાર કર્યો પાંચ હજારના પચીસો કર્યા એ પચીસો કર્યા પછી પાછું એમણે એવું કહ્યું કે હવે પાંચ લાખ નહીં પણ હવે સાડા ત્રણ લાખથી જો તમારી આવક વધુ ન હોય તો જ તમને આ રિબેટ મળી શકે એટલે બીજા શબ્દોમાં કહીએ તો આજે સિનિયર સિટીઝન્સને તો આ ત્રણ લાખ રૂપિયાની તમે એમ કહો કે સ્પેશિયલ લિમિટ છે પણ એ સ્પેશિયલ લિમિટ કે નોર્મલ લિમિટ એક જ છે અને એમને કોઈ વિશેષ રાહત મળતી નથી એવી જ રીતે સુપર સિનિયર સિટીઝન્સ એંશી વર્ષ ઉપરની વયના જે છે એ લોકોના કેસમાં પણ જો આપણે વાત કરીએ તો પાંચ લાખ સુધી એમના માટે કોઈ ટેક્સ નથી કેટલા વર્ષોથી એ જોગવાઈ છે અને હવે પાંચ લાખ પછી સીધો એમનો વીસ ટકાનો ટેક્સ જો ચાલુ થાય તો એમને પણ થાય કે અમને શું રાહત મળી એટલે સિનિયર્સ અને સુપર સિનિયર્સ એને આપણે સોશિયલ સિક્યોરિટી તો આપી શકતા નથી આપણે અવારનવાર વાત કરીએ છીએ આપણા કાર્યક્રમોમાં પણ તમે સામે કંઈક પણ એક અપેક્ષિત રાહત ન આપો મને લાગે છે એમને ચોક્કસપણે એ ખૂંચે ઓકે તો આ એક મુદ્દો અહીંયા બની રહ્યો છે આપણે સિનિયર અને સુપર સિનિયર સિટીઝન માટે સાથે જો હવે અહીંયા એમએસએમઇ એટલે કે આપણે જે નાના અને મધ્યમ કદના એકમોની વાત કરીએ એમના માટે જે રિલીફ આપવામાં આવી છે એ તે કેટલી ઉપયોગી રહેશે આ કંપનીઝ માટે વિક્રમ આ જે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ છે જેને આપણે એમએસએમઇ સેક્ટર તરીકે ઓળખીએ છીએ હવે ચોક્કસપણે આપણે નાણામંત્રીને મંત્રીને એ વાતના અભિનંદન આપીએ કે એમણે આ સેક્ટરનો અને ખાસ કરીને નોટબંધી પછીના સમયગાળામાં જ્યારે આ સેક્ટરને એક ખૂબ જ જરૂર હતી મલમ પટ્ટાની એમણે આ સેક્ટર તરફ અનુકંપા દાખવીને એમને એક કંઈક સિગ્નિફિકન્ટ રિલીફ આપી છે એમ કહીએ તો અસ્થાને નહીં ગણાય કારણ કે પાંચ ટકા એમણે ત્રીસ ટકાને બદલે એમ કહ્યું કે ભાઈ પચીસ ટકાનો વેરો થશે એટલે પાંચ ટકા અને એજ્યુકેશન સેસ સાથે ગણો તમે ત્રણ ટકા ઉપર તો પાંચ પોઈન્ટ પંદર ટકાનો હવે એમાં જે એમણે જોગવાઈ કરી છે તે છે કે પચાસ કરોડ રૂપિયાથી ઓછો જો તમારો વકરો હોય તો યુ વીલ બી ક્લાસિફાઈંગ એઝ એન એમએસએમ યુનિટ અને તમને ત્રીસને બદલે તમારે આ પચીસ ટકાનો ટેક્સ ભરવાનો થશે હવે એ કેસમાં એમ સમજો કે તમારી ટર્નઓવર આજે લગભગ ચાલીસ કરોડનું છે અને તમને એના ઉપર અંદાજીત એમ સમજીએ કે આઠ ટકાનો નફો થાય છે કે દસ ટકાનો થાય છે તો એ ચાર કરોડ ઉપર દસ ટકા ગણો તમે સોરી ચાલીસ કરોડ ઉપર દસ ટકા ગણો તો ચાર કરોડ અને ચાર કરોડ ઉપર જે તમારો પાંચ ટકાનો પણ ટેક્સ તમે ગણો તો વીસ લાખ રૂપિયાથી વધુ આવકવેરાની તમે બચત મેળવી શકો મારી નાણાં મંત્રી સમક્ષ એક નાનકડી પણ મીઠીશી ફરિયાદ એ છે કે તમે જ્યારે એમએસએમઇ સેક્ટરનો વિચાર કર્યો ત્યારે તમે માની લીધું કે આમાં માત્ર કંપનીઓ સી તમે વાત કરો છો સેક્ટરની પણ તમે રાહત આપો છો માત્ર કંપનીઓની હવે ગુજરાતની જ વાત કરીએ ઇવન મહારાષ્ટ્રમાં પણ આજે આ એમએસએમઈ સેક્ટરમાં અનેક એકમો એવા છે કે જે ભાગીદારી પેઢી હોય કે એલ જેને આપણે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ્સ કહીએ છીએ એલ હોય તો આ ભાગીદારીઓને એલ તો તમે સંપૂર્ણપણે વંચિત રાખ્યા આ પાંચ ટકાના લાભથી હવે એમએસએમઇ કંપની હોય તો જેને આ લાભ મળે અને એ ભાગીદારી કે એલ હોય તો એને લાભ ન આપવો મને લાગે છે આની પાછળનું કોઈ વ્યાજબી લોજિક નથી ઇનફેક્ટ છેલ્લા કેટલાક વર્ષોથી તો કંપનીઓને એલ એલ આ કન્વર્ટ કરવા માટે પણ તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો એ સમય તો આ એક આપણને કઈ ખૂંચે એવી વાત છે ઓકે ત્યારે જ રેવન્યુ મોબિલા મુદ્દા ઉપર ચર્ચા કરીશું પણ એ અહીંયા સમય થયો છે એક બ્રેકનો વેલકમ ભાઈ આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ મુકેશ પટેલ અને હવે આપણે વાત કરીએ મુકેશભાઈ અહીંયા જે બન્યું મોબિલાઇઝેશન માટે બે પગલાંનો બજેટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે તો એ બે પગલાં કયા રહેશે એમણે જે આ રાહતોની સાથે ટેક્સના કલેક્શન માટે એમણે ખાસ કરીને બે પગલાંનો જે ઉલ્લેખ કર્યો એમાં એક તો આવકવેરાના કાયદાની જે કલમ હંડ્રેડ એન્ડ ફિફ્ટીન બીબીડીએ જો મૂડી બજારના મિત્રોને તો ખાસ ખ્યાલ હશે કે ગયા વર્ષે બે હજાર સોળના અંદાજપત્રની અંદર નાણાં મંત્રી આ એક જોગવાઈ લાવ્યા કે દસ લાખ રૂપિયાથી વધુ રકમનું ડિવિડન્ડ મેળવતા વ્યક્તિ હોય એચયુએફ કે ભાગીદારી પેઢી એમના કેસમાં જે કાંઈ ડિવિડન્ડ મળે એ ડિવિડન્ડના સંદર્ભમાં દર્શક મિત્રો એક વધારાનો દસ ટકાનો ટેક્સ વસૂલ કરવાની જોગવાઈ એવા શખ્સો પાસેથી ખાસ કરીને જે વ્યક્તિ એચયુએફ કે પેઢીમાં સમાવેશ થતો હોય કંપનીઓને ઓબ્વિયસલી આમાંથી બાકાત રાખવામાં આવી કારણ કે કંપનીના કેસમાં તો આજે એમને મળે પછી એ લોકો ફર્ધર ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુટ કરે તો ત્યાં આગળ પણ એમને ડીડીટી લાગે છે એટલે કંપની સિવાયના કરદાતાઓ માટેની આ જોગવાઈ હતી પણ આ જ્યારે વ્યક્તિ એચયુએફ અને ભાગીદારી પેઢીનો એમણે ઉલ્લેખ કર્યો ભાગીદારી પેઢીમાં એલ એલપીનો પણ સમાવેશ થઈ જાય એમાં નાણાં મંત્રી ચૂકી ગયા કે આ જે એસોસિએશન ઓફ પર્સન્સ હોય પ્રાઇવેટ ટ્રસ્ટો હોય આવા જે એકમો છે એ લોકો પાસે પણ શેર હોય ઇનફેક્ટ ઘણા મોટા ઉદ્યોગ ગૃહો પાસે આ પ્રકારના શેરો જે છે તે આ એકમોમાં હોય છે તો એવા કેસમાં પ્રવર્તમાન જોગવાઈ અનુસાર આ વધારાનો ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશનનો ઉપરાંતનો જે ટેક્સ જે શેર હોલ્ડરને જેને ડિવિડન્ડ મળે છે એને ભરવાનો હોય છે એના સંદર્ભમાં કોઈ જવાબદારી ઉપસ્થિત થાય નહીં એટલે આ એક છતકબારી હતી એ છતકબારીને એમણે આ વખતે પૂરી છે એટલે આવતા વર્ષથી આ આવા ડિવિડન્ડ જો કોઈ ટ્રસ્ટ કે એઓપીના કેસમાં મળ્યું હોય દસ લાખથી વધારે તો એના ઉપર પણ ટેક્સ લાગશે આ ઉપરાંત વિક્રમમાં એક બીજી જોગવાઈ ખાસ કરીને દર્શક મિત્રોને ખ્યાલ હશે કે વન નાઇન્ટી ફોર આઈ આવકવેરાના કાયદાની જે કલમ છે જે હેઠળ ભાડાની ચૂકવણીના સંદર્ભમાં ટીડીએસની કપાત કરવાની જવાબદારી છે હવે આ ના સંદર્ભમાં જે ટીડીએસની જવાબદારી છે એ કોણે કરવાનો ટીડીએસ તો જે કોઈ વ્યક્તિ કે એચયુએફ જેના કેસમાં ઓડિટ ન હોય એટલે કે ફોર્ટી ફોર એબીની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તો એવા વ્યક્તિને એચ્યુએફને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે હવે આપણે જોઈએ છીએ કે ઘણા બધા મોટા શહેરોની અંદર આજે મોટી રકમના ભાડા કારણ કે આમ તો એક લાખ એંશી હજારથી વધારે ભાડું હોય તો ટીડીએસ કની કપાત કરવાની જવાબદારી છે હવે આ ટીડીએસની કપાતની જવાબદારીમાંથી તમે નોન ઓડિટ એવા ઇન્ડિવિજુઅલ એચ્યુએફને જે મુક્તિ આપી એને કારણે મોટા શહેરોની અંદર જ્યાં જે મોટી રકમના ભાડાની ચૂકવણીઓ થતી હોય ટીડીએસ કપાતો ન હોય તો સ્વાભાવિક રીતે આવકવેરા ખાતાને એ આવી રકમો સંબંધી એ લોકોને ટ્રેપમાં લેવાનું ક્યારેક આખરું પડે એટલે આ વખતે એમણે આ ટીડીએસના વ્યાપનો ભાડાની આવકના સંદર્ભમાં વિસ્તાર કરીને એક બીજી જોગવાઈ લાવ્યા છે સેક્શન વન નાઇન્ટી ફોર જેની અંદર એમણે એમ જોગવાઈ કરી છે કે જે વન નાઇન્ટી ફોર આઈની જોગવાઈમાંથી જેને મુક્તિ છે એવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ કે ના કેસમાં જો મહિને પચાસ હજાર એટલે કે વાર્ષિક છ લાખથી વધુ જો ભાડાની ચૂકવણી કરાતી હોય તો એ ટેક્સ ઓડિટને પાત્ર ન હોય તો પણ એમણે એ આ ટીડીએસની કપાત કરવાની રહેશે હવે સ્વાભાવિક રીતે આવા કેસમાં અગાઉ મુક્તિ એટલા માટે આપવામાં આવી હતી કે એમને કન્નડગત ન થાય એટલે એમણે સરકારે એને લક્ષ્યમાં રાખીને નાણાં મંત્રી એવી જોગવાઈ કરી છે કે ભાઈ તમારે વરસમાં દરેક ચૂકવણી સાથે ટીડીએસ કરવો જરૂરી નથી તમારે એના માટે ટેન નંબર લેવો પણ જરૂરી નથી એટલે તમે વરસમાં જે છેલ્લું ભાડું ચૂકવતા હો અથવા તો વરસ દરમિયાન ટેનન્સી પૂરી થતી હોય તો જ્યારે પૂરી થતી હોય તે વખતના છેલ્લા ભાડાના સંદર્ભમાં તમારે જે ટીડીએસની કપાત છે પાંચ ટકાના દરે જો આ છ લાખથી વધુ ચૂકવણી વર્ષ દરમિયાન થતી હોય તો કરવાની રહેશે ટેન નંબર લેવાની જરૂર નથી જેવી રીતે પેલા પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સમાં એક ટકો કાપવાનો હોય છે એમાં તમે એક ચલણકમ સ્ટેટમેન્ટ ભરીને કરી શકો છો એ જ પ્રમાણેની જોગવાઈ એમે અહીં પણ લાવ્યા છે એટલે દર્શક મિત્રો એ જવાબદારી તમારે હવે પહેલી જૂન બે હજાર સત્તરથી જો તમે કેટેગરીમાં આવતા હો તો અદા કરવાની રહેશે ઓકે આ સાથે હવે અહીંયા હાઉસિંગના સંદર્ભમાં જો વાત કરીએ તો કેપિટલ ગેઇનમાં જે ફેરફાર થયો હશે તેનો સ્થાવર મિલકત ખરીદતા હશે કે વેચતા હશે એમને શું લાભ થઈ શકે અને જો કેપિટલ ગેઇન ટેક્સના સંદર્ભમાં આ વખતે ઘણી બધી મૂંઝવણો બની છે તો એને મુકેશભાઈ આપની એક સ્ટાઇલ મુજબ સરળ ભાષામાં સમજાવશો આમાં બે મુદ્દા છે સૌથી પહેલાં તો આપણે માર્કેટની વાત કરીએ આપણા સીએનબીસી બજારના અનેક મૂડીરોકાણકાર મિત્રો છે બજેટના દિવસથી જ દરેકના મનમાં એકા આ અવઢવ કારણ કે જે પેલું સેક્શન ટેન થર્ટી એટ સબ સેક્શન થર્ટી એટ હેઠળ લાંબા ગાળાના મૂડી નફા સંબંધી જે શેર્સ અને સિક્યોરિટીઝના વેચાણમાંથી ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડી નફા સંબંધી જે કરમુક્તિની જોગવાઈ છે કે જો તમે એસટી ચૂકવ્યો હોય તો એવા ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં તમને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળે ઇનફેક્ટ બજેટ પૂર્વે તો બધાના જીવ એટલા અધ્ધર થઈ ગયા હતા ખૂબ જોરશોરથી અફવાઓ ચાલતી હતી કે કોઈક ને કોઈક ટેક્સ યુનો આ લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર આવી જશે અલબત્ત આના સંદર્ભમાં જો આપને વિક્રમ યાદ હોય તો આપણે એક આપણી ચર્ચામાંનો ઉલ્લેખ પણ કર્યો હતો કે વડાપ્રધાને જ્યારે આના વિશેની વાત કરી હતી એમનો આશય જે આવા કરચોરીના લગતા વ્યવહારો હતા એના ઉપર એમને અંકુશ મૂકવાનો હેતુ હતો અને એ હવે આ જોગવાઈ જે આવી છે એમાંથી એ સ્પષ્ટ થઈ જાય છે જો આપણે ખ્યાલ હોય તો ઇનફેક્ટ જે સપ્ટેમ્બર બે હજાર સોળમાં પૂર્ણ થઈ એ ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ એટલે આઈડીએસ વનમાં ઘણા બધા ડિસ્ક્લોઝર્સ આવા પેની સ્ટોક્સ અથવા તો જેને શેલ કંપનીઝ ના આવા બોગસ યુનો કેપિટલ ગેટ્સના ટ્રાન્ઝેક્શન્સ દર્શાવીને કરમુક્તિનો લાભ લઈને કાળા નાણાંનું ધોળામાં રૂપાંતર કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા એ બધા બહાર આવ્યા એના ઉપર આવકવેરા ખાતાએ આવકવેરો પણ વસૂલ કર્યો લોકોએ ડિસ્ક્લોઝર કર્યા પણ આ પ્રકારની કાર્યવાહી ન થાય એ હેતુસર આ આ જોગવાઈ લાવવામાં આવી છે અને એનો હેતુ એ છે કે આજે દાખલા તરીકે જે આવા પેની સ્ટોક્સ કે શેલ કંપનીઝના વ્યવહારો હોય છે ઇનિશિયલી એ એ એ લિસ્ટિંગ ન હોય આજે કોઈ પોતાના નામે કોઈ પોતાની રીતે પ્રાઇવેટલી ગમે તેમ ગોઠવણ કરીને કરી નાખે અને પછી એનું લિસ્ટિંગ કરાવે લિસ્ટિંગ કરાવ્યા પછી એના ભાવો ઉછાળીને ઊંચે લઈ જાય એમાંથી એ ટ્રાન્ઝેક્શન કરીને જે પૈસા લાવે અને એને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ તરીકે એક્ઝમ્પશન માગે કે અમે એસટીટી તો ભરી દીધો છે એટલે આવા વ્યવહારો પર અંકુશ મૂકવાના સંદર્ભમાં એમણે સ્પષ્ટ જોગવાઈ એવી કરી કે બે હજાર ચાર પછી જે શેરો ધારણ કરવામાં આવ્યા હોય જેના સંદર્ભમાં એસટીટીની ચૂકવણી એટલે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની ચૂકવણી થઈ નથી તો એવા કેસમાં આજે તમને કલમ દસ આડત્રીસની મુક્તિનો લાભ મળશે નહીં આટલું વાંચતા તો દરેકના છાતીના પાટિયા બેસી જાય કારણ કે તમને એમ થાય કે ભાઈ મને બોનસ શેર મળ્યા છે આઈપીઓમાં કે એફપીઓમાં ભર્યા આજે એનઆરઆઈને એફડીઆઈમાં કંઈક આવ્યા હોય કોઈ કર્મચારી હોય તો એને આજે એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શનમાં ઈસોપમાં મળ્યા હોય કોઈને બક્ષિશ કે વારસામાં પણ શેરો મળ્યા હોય તો શું આ બધામાં એસટીટી ચૂકવાયો નથી માટે એને તમને કલમ દસ આડત્રીસની કરમુક્તિનો લાભ ન મળે દર્શક મિત્રો એક ટકો પણ ચિંતા કરવા જેવી વાત નથી કારણ કે આની સાથે જ એમણે એક સ્પષ્ટ જોગવાઈ એવી પણ કરી છે કે સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવે એવા ટ્રાન્ઝેક્શન્સને આમાંથી બાકાત રાખવામાં આવશે એટલે એને એને આ જે કરપાત્રતાની જાળમાંથી મુક્તિ આપવામાં આવશે એટલે દર્શક મિત્રો જે મેમોરન્ડમ એક્સપ્લેનિંગ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ફાઇનાન્સ બિલમાં આના વિશેની સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે અને એમ કહેવામાં આવ્યું છે કે આવા કેસોની અંદર કોઈ પણ ટેક્સની જવાબદારી ઊભી થશે નહીં એટલે આઈપીઓ હોય એફપીઓ હોય બોનસ હોય ઇસોપ્સ ટાઈપના હોય કે તમને વારસામાં કે બક્ષીશમાં મળેલા હોય તો એ શેર્સ પર તમે એક્વિઝિશન સમયે એસટીટી ન ભર્યો હોય તો પણ ચિંતા કરશો નહીં છેલ્લી એક વાત લઈ લઈએ વિક્રમ આજના કાર્યક્રમનું સમાપન કરતાં પહેલાં અને તે મૂડી નફાના સંદર્ભમાં જે ખાસ કરીને મૂડીરૂપી મિલકતોને એમાં પણ વિશેષ કરીને જે સ્થાવર મિલકતો હોય જમીન મકાન વગેરેના કેસમાં આનો વિશેષ લાભ થાય આપણે જાણીએ છીએ કે જૂની જમીનો મકાનોના કેસમાં તમે એનું ફેર માર્કેટ વેલ્યુ એ એક ચાર એક્યાસી પહેલી એપ્રિલ ઓગણીસો એક્યાસીના આધારે લઈ શકો છો અને એનું ઇન્ડેક્સેશન કરીને અત્યારે જે ટેક્સ થતો હોય એ તમે ભરો છો હવે જે આજે આ વાત એટલા બધા વર્ષો થઈ ગયા કે આજે બે હજાર સત્તરમાં તમે કોઈ પ્રોપર્ટી વેચતા હો એક્યાસીના આધારે તમે એની ફેર માર્કેટ વેલ્યુ કરવા જાઓ તો બહુ જ ઓછી વેલ્યુ થાય ઇન્ડેક્સેશન પછી પણ એ વેલ્યુ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એકવીશન ઘણી નીચી રહેવાને કારણે તમારે અત્યારે કેપિટલ ગેઇન્સનો ખૂબ ઊંચો ટેક્સ ભરવાનો આવે આને કારણે કર ચોરી થવાના બહુ જ સરળ પ્રશ્નો આજે સામાન્ય રીતે બનતા હોય કારણ કે ઇટ્સ અ માઇન્ડ બ્લોક કે ભાઈ આટલો બધો ટેક્સ ભરવો નથી એટલે અમારી જે ઈશ્વર કમિટી હતી એના તરફથી જ વિક્રમ અમે રજૂઆત કરી હતી કે આ કાળા નાણાંના ઉપાર્જનને રોકવાના દ્રષ્ટિકોણથી અને આને એક વ્યવહારુ બનાવવાના આશયથી આટલા બધા વર્ષો વીત્યા છે તો એક ચાર એક્યાસીથી આને આગળ વધારીને બે હજાર એક કે બે હજાર ત્રણ કરવું જોઈએ સરકારે એક ચાર બે હજાર એકનો જે માપદંડ અપનાવ્યો છે આવકારપાત્ર છે અહીંયા આગળ હું એક જ વાત કરીશ સૌથી છેલ્લે દર્શક મિત્રો જો આપ આપનું કોઈ જૂનું ઘર કે જમીન વેચાણ કરવાનો પ્લાન કરતા હો એકત્રીસ માર્ચ પહેલાં તો ગણી લેજો એમાં તમને કેટલો મૂડી નફો અને એના ઉપરનો વેરો થાય છે કદાચ એક ચાર બે હજાર એકના ધોરણે તમે પહેલી એપ્રિલ બે હજાર સત્તર પછી જો વેલ્યુ કરીને એ નવા ઇન્ડેક્સેશનના ધોરણો અનુસાર તમે એનું મૂલ્યાંકન કરો તો ઇટ ઇઝ વેરી લાઇકલી કે તમારી જવાબદારીમાં ઘણો ઘટાડો થાય એટલે ધીરજના ફળ મીઠા છે એમ કહ્યું છે તો આ ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધી રાહ જોવાનું તમારે માટે અત્યંત લાભદાયી પણ પુરવાર થાય અને જો તમને લાભ મળે તો અમને અહીંયા ટેક્સ પ્લેનિંગ વિથ મુકેશ પટેલમાં અને સીએનબીસી બજારને આનંદ પણ થાય કે આ બજેટના કાર્યક્રમ થ્રુ અમે તમારા નાણાં પણ કંઈક બચાવી શક્યા ઓકે મુકેશભાઈ આ એક ઘણી મહત્ત્વની આપણે અત્યારે આ જે ફાઇન પ્રિન્ટ બજેટના આવી ગયા છે પછી તમે આ ચર્ચા આપી છે ને દર્શકો અહીંયા તમે હજુ ચિંતા ના કરતા આ તો એ શરૂઆત છે પણ બજેટની અંદર બીજા એવા કયા ફેરફારો થયા છે કરવેરાને લગતા કે જેની આપણા રોજિંદા કરવેરા આયોજન ઉપર અસર થઈ શકે તેમ છે તેના ઉપર વાત કરીશું આપણા મુકેશભાઈ પટેલ સાથે પણ મુકેશભાઈ આજના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ આપનો ઘણો આભાર સમય ફાળ્યો અહીંયા અમારી સાથે જોડાયા એ માટે અને ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં પણ આટલું જ આગળ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે નમસ્કાર